आजरोज भोज नगरपालिका द्वारा यूडीसी 88 ની ગ્રાન્ટમાંથી વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। आजरोज भूज नगरपालिका द्वारा यूडीपी 88 ની ગ્રાન્ટમાંથી વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ભૂજના જીઆઈડીસીમાં રસ્તાઓના કામ માટેનું ખાતમુહૂર્ત કરાયું હતું, તેમજ ભૂજના નરનારાયણ નગરમાં કોમન પ્લોટ તેમજ રસ્તા માટેના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ભૂજની લોટસ કોલોનીમાં પણ રસ્તાઓના કામ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આમ ભૂજના દરેક જુદા જુદા વોર્ડમાં વિવિધ કામો ટૂંક સમયમાં જ કરવામાં આવશે તેવું નગર અધ્યક્ષા લતાબેન સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું। આવો આ વિશે વધુ સાંભળીએ લતાબેન સોલંકીના શબ્દો। વંદે માતરમ, મારું નામ શિલ્પા ગોર છે અને નરનારાયણ નગરમાં મહિલા મંડળની પ્રમુખ છું। મને બહુ ખુશી છે કે આવી સારી સોસાયટીમાં મને પ્રમુખ જેવી પદવી મળી છે અને આ નગરપાલિકાની ટીમ અમારી સોસાયટીમાં ખૂબ સારા કાર્ય કર્યા છે। આટલી ઝડપથી આટલું સારું કાર્ય થયું છે એમાં અમારો નરનારાયણ નગર પરિવાર આખો બહુ ખુશ છે। આજે અમે બહુ ખુશ છીએ, આભાર। આજે ભુજ નગરપાલિકા દ્વારા યુડીપી 88ની ગ્રાન્ટમાંથી ભુજના વિવિધ વિસ્તારોમાં ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે। જીઆઈડીસીમાં રસ્તાનું ખાતમુહૂર્ત કરેલ છે, એ જ રીતે આજે અહીં નરનારાયણ નગરમાં કોમન પ્લોટ અને રસ્તાનું પણ ખાતમુહૂર્ત કરેલ છે। આના પછી લોટસ કોલોનીમાં પણ રસ્તાનું ખાતમુહૂર્ત થવાનું છે। એટલે આ રીતે અત્યારે આપણે 3 વિસ્તારો લીધા છે, પણ વોર્ડના દરેક વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં આ બધા કામકાજ થવાના જ છે। રોકાણ હોતા એ આવી શક્યા નથી એમનો શુભેચ્છા સંદેશ પણ અત્રે મળેલો છે અને હું પણ એક વિરોધ પક્ષના નેતા તરીકે પણ ધારાસભ્યશ્રીનો પણ આભાર વ્યક્ત કરીશ કે એમણે યુડીપી 88ની ગ્રાન્ટમાં મહેનત કરી અને વિવિધ કામોને આજે પૂર્ણતાના અર્થે લઈ ચૂક્યા છે। ખાસ કરીને વાત કરીશ તો આ મારો વિસ્તાર જ્યાંથી હું ચૂંટાણો છું, 8મો વોર્ડ, આ 8મા વોર્ડમાં ઘણા બધા કામો બાકી રહી જતા હતા। એમાં નરનારાયણ નગર હોય, વાલદાસનગર હોય, જયનગર હોય, મહાવીરનગર હોય, ગણેશનગર હોય, લાભસુખ સોસાયટી હોય કે રાવલવાડી હોય જૂની, આ બધા અનેક વિસ્તારો, બહુ મોટો મોટો વિસ્તાર છે અને ભુજનો સૌથી મોટો વિસ્તાર કહી શકાય એવો વોર્ડ નંબર 8 છે, જેના મતદારો 13,000 જેટલા છે અને 13,000 મતદારો હોય અને નવો આખો ડેવલપ થયેલો વિસ્તાર હોય ત્યારે આપણે ચોક્કસથી જોઈ શકીએ કે એની અંદર ઘણી બધી જરૂરિયાતો હોય અને અમે ચારેય નગરસેવકો ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય પણ અમે ચૂંટાયા પછી કોઈ પણ પક્ષના પર રહી, નહીં કે ભારતીય જનતા પાર્ટી કે નહીં કે કોંગ્રેસ, પણ અમે નગરસેવકો ચારે ચાર અમે આ વોર્ડના નગરસેવકો છે અને આ વોર્ડના નગરસેવકો હોય ત્યારે અમે ચારે નગરસેવકોએ સાથે મળી ટીમ બનાવી અને જેટલા જેટલા વિકાસના કામો અમારા દ્વારા જે કરવામાં આવતા હતા અને કોઈક રહી પણ ગયા હશે એ પણ કામો અમારા ચારે, એમાં મનુભાભાઈ હોય, અશોકભાઈ પૂર્વ નગરપતિ હોય, મુકેશભાઈ હોય કે હું રાજેન્દ્રસિંહ જાડેજા, અમે આ ચારે જણા એક ટીમ બનાવી અને અમે કામ કર્યું છે અને આ જ એક ટીમ બનાવીને કામ કર્યું છે એનું બેનિફિટ અત્યારના આપણે આ જોઈ શકીએ છીએ કે વિવિધ વિસ્તારોના જે કામો છે એમાં પણ 8મા વોર્ડના કામો સારી રીતે આપણે લઈ શક્યા છીએ એનો આજે મને આનંદ પણ છે અને આપ સૌને પણ આભારી છું।